ના તાલુકાના વીરાવડા ગામમાં ચોરીઓને અટકાવવા માટે પંચાયત દ્વારા ગામની અંદર વિવિધ ફળીએ જાહેર બોડી લગાવવામાં આવ્યા છે ચોરી કરનાર ફેરીઓ તરીકે રેકી કરીને ચોરીનો અંજામ આપે છે જેને અટકાવવા ગ્રામ પંચાયત સહિત પંચાયત દ્વારા ફેરીઓ ગ્રામમાં પ્રવેશ પર પ્રતિબંધ માટે ગામમાં પ્રવેશતા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા છે જો કોઈ ફેરીઓ ગામની અંદર જોવા મળશે તો તેને 5000 દંડની કાર્યવાહી કરવામાં આવશે અથવા પોલીસ મથક ફરિયાદ નોંધાવવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામમાં ચોરીઓને અટકાવવા માટે પંચાયત દ્વારા ગામની અંદર વિવિધ ફળીએ જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા છે ચોરી કરનાર ફેરીઓ તરીકે રેકી કરીને ચોરીનો અંજામ આપે છે જેને અટકાવવા માટે ગ્રામજનો સહિત પંચાયત દ્વારા ફેરી ગામમાં પ્રતિબંધ માટે પ્રવેશતા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા છે જિલ્લામાં દિન પ્રતિદિન ચોરી નું પ્રમાણ વધતા લાગ્યા છે જેને લઈને પોલીસ નોંધાવવામાં આવતી હોય છે આ જ રીતે હિંમતનગરના વીરાવાડા ગામમાં બે દિવસ પહેલા છ મકાનમાં ચોરી થઈ હતી ચોરી કરનાર કોઈ નહીં પણ ફેરિયાઓ હોય છે તેવું ગ્રામજનો અને પંચાયતના સરપંચનું માનવું છે આમ તો રોજગારી મેળવવા માટે ફેરિયા ગામમાં આવતા હોય છે પરંતુ એવા ફેરિયાઓ જે ચોરીના ઈરાદા આવતા હોય છે ગામમાં જે કોઈ ફેરિયા કે કોઈ વ્યક્તિ પ્રવેશ કરવો નહીં તેવા ગામની અંદર પ્રવેશતા બેનરો લગાવવામાં આવ્યા છે જો આધાર કાર્ડ વગર પ્રવેશ કરશે તેની સામે પાંચ હજારની દંડની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ કરશે હિંમતનગરના વિરાવાળા ગામમાં ચોરીઓને વધવાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ચોરીનો અંજામ આપનાર ચોરો પોલીસે પકડવા નિષ્ફળ લાગી હોય તેવા સવાલ ઉભા થાય છે જો કોઈ પ્રવેશ કરશે તેને પુરાવા પંચાયત રજૂ કરીને પ્રવેશ આપવામાં આવશે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાવી આવશે તેના સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને દંડ કરવામાં આવશે તેવું સ્થાનિક અને પંચાયત લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે વિરાવાડા ગામમાં અગાઉ ચોરીઓ થઈ હતી જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતી હતી પરંતુ કોઈ ઉકેલ ના આવતા સ્થાનિક લોકો પોલીસની કામગીરી નિષ્ફળ હોવાથી હવે ગામના લોકો અને પંચાયત જાગૃત થઈને ચોરી અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે હવે ગામમાં બે દિવસ પહેલાં જે ચોરીનો બનાવ પડ્યો લગભગ પાંચ ઘર તૂટ્યા હતા પણ એમાં જો કે પરપ્રાંતિય લોકો હોય એવું આ આપણને લાગતું હતું એટલા માટે જે ગામમાં છે એ પરપ્રાંતિય લોકોના પ્રવેશ માટે અથવા તો જે ફેરીવાર આવે છે એમનો પ્રવેશ પ્રતિબંધ કર્યો છે વધતા જે પણ કોઈ આવે પ્રવેશ કરે બારનો વ્યક્તિ એનું આધાર કાર્ડ પંચાયતમાં એને જમા કરાવવાનું રહેશે તે સિવાય ફરશે તો એનો પાંચ હજાર રૂપિયાનો દંડ એવી પંચાયતે એમ જન જાગૃતિ માટે લોકો માટે જે લોકોની જાગૃતિ માટે ગામના લોકોમાં પણ જાગૃતિ આવે એ માટે આ નિર્ણય કર્યો છે તેથી વીરાવાડા ગ્રામ પંચાયતે બોર્ડ લગાવેલું છે તે તે સારા માટે કામ કરે છે આજુબાજુના રોજિંદા ફળિયા વેપાર કરે તેમાં મને વાંધો નથી લેકિન આજ આ બીજા કોઈ ફેરિયા આવી ગામમાં ચોરી કરી ગયા તેના માટે પંચાયતે સારું કર્યું છે રંજીતસિંહ જે આ પ્રકારે અમારા ગામે જે ફેરિયા પર પ્રતિબિંબ લાવ્યો છે લાવ્યા છે એ અમે આજે સ્વીકારીએ છીએ અને એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે ઘણા સમયથી પહેલા બી આ પ્રકારની અમારા ગામમાં ચોરી થઈ હતી અને ફરી એકવાર ફરી એકવાર બે ત્રણ દિવસ પહેલાં જે ચોરી થઈ અને એમાં કેવું હતું કે પહેલાં ફેરિયાઓ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને એના બધા જ ફેરિયા ચોરી કરતા હોય એવું નથી હતું પણ એના અંદર જે ચોરી કરવાની ગેંગ હોય છે એ લોકોએ આની અંદર ઘુસણખોરી કરી દેતા હોય છે અને આ દિવસે આવીને રેકી કરે છે અને રેકી કર્યા પછી રાત્રે ચોરીનો અંજામ આપતા હોય છે એટલા માટે ગ્રામજનોએ ભેગા થઈ અને સરપંચ પંચાયત દ્વારા એ આ નિર્ણય લીધો છે કે ભાઈ મળશે સરપંચીનો આદેશ ગામમાં ફરવા મળશે નહીં એમના પર પ્રતિબંધ લાવવા મળશે અને જો એ સિવાય જો એ કાયદાનું ઉલ્લંઘન કરશે તો એમનો પાંચ હજારનો દંડ કરવામાં આવેલો છે અને આ જ નિર્ણયને અમે આવકારીએ છીએ